બોરસદના વાસણા ગામ જવાના માર્ગ ઉપર આવેલા એક તમાકુની ખરીની બહાર વરસાદી ઘાસમાં ગતરોચ એક ગાય પડી ગઈ હતી, જે કાંસ સાંકડો હોય. ગાય ઊભી થઈ ન શકતા 2-3 કલાકમાં કાંસમાં રીબાઈ હતી. ત્યારે આ બાબતની જાણ સ્થાનિક રહીશ દ્વારા કલ્પવૃક્ષ ફાઉન્ડેશન બોરસદને કરાતા તેઓ આ ગાયનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢી હતી અને તેને સલામત રીતે રવાના કરવામાં આવી હતી. સેવાકીય કાર્યમાં કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના ગોકોરાઓ મોરસ પટેલ, જનક પટેલ, ભૌમિક પટેલ, ઉજ્જવલ પટેલ, અંકુર પટેલ, રવિ પટેલ, નિલેશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિકોની મદદથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7,000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.